નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણો ક્વેશ્ચન છે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો શું છે અને તેની ખાસિયતો કઈ કઈ છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન આપજો પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો બરાબર તો આ નમૂનો પરમાણુની રચનાનું ચિત્ર છે અને પરમાણુની રચના સમજાવતો આધુનિક નમૂનો છે આ નમૂનાના સ્્રોડિંજરના સમીકરણને પરમાણુઓના માટે લાગુ પાડવાથી મળે છે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી જ લાઈન એ છે કે પરમાણુ સમજાવતો આધુનિક નમૂનો વિદ્યાર્થી મિત્રો પરમાણુ એટલે કેટલું અતિ સૂક્ષ્મ તો આપણે જોયેલું છે કે ચોકનો ભૂક્કો કરીએ તો એ ભૂક્કામાંનો એક કણ લઈએ તો એને આપણે કહીએ પરમાણુ એટલે વિચારો એ કેટલો અતિ સૂક્ષ્મ છે બરાબર છે બીજો વિદ્યાર્થી મિત્રો આટલો અતિ સૂક્ષ્મ એક ટપકો સમાન પણ નહીં હશે બરાબર એ આપણે નરી આંખે સરળતાથી જોઈ શકાય એવો પણ નહીં હશે પરમાણુ તો વિદ્યાર્થી મિત્રો એનો નમૂનો એનો અર્થ કે એની રચના કેવી હશે એમ તો આપણે એવું જોઈ ગયા કે પરમાણુ સાનો બનેલો હોય વિદ્યાર્થી મિત્રો તો પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો બરાબર પણ આપણે કહી શકીએ ખરા અત્યારે હું તમને ચોકનો ભૂકો કરું ભૂકામાંનો એક કણ તમને હાથમાં આપું અને તમને એમ કેવું કે આનો આકાર કેવો હશે તો તમે એનો સ્પષ્ટપણે એનો આકાર પણ જોઈ શકતા નથી એટલો સૂક્ષ્મ છે એટલે આપણે આશરે શું કહી દે કે કદાચ ગોળાકાર હશે તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો પરમાણુના ક્વોન્ટમ યાંત્રિક નમૂનાની ખાસિયત ખાસિયત શું છે તો પહેલી વિદ્યાર્થી મિત્રો પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા ક્વોન્ટિકૃત થયેલી હોય છે એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા કોઈ પણ વિશિષ્ટ ચોક્કસ જ હોય છે ઇલેક્ટ્રોન જે તે પરમાણુના કેન્દ્રની સાથે બંધિત હોય છે પહેલો જ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સમજી લઈએ હવે શું કીધું કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની અને ઇલેક્ટ્રોન જે તે પરમાણુના કેન્દ્રની સાથે બંધિત વિદ્યાર્થી મિત્રો કેન્દ્રમાં શું રહેલું હોય એમ કીધેલું આપણે તો આપણે એવું કીધેલું કે કેન્દ્રમાં રહેલું હોય પ્રોટોન અને ન્યૂટ્રોન ફરતે શું ફરે તો ફરતે ફરે ઇલેક્ટ્રોન હવે પ્રોટોન કયો ચાર્જ ધરાવે પ્લસ બરાબર ને પ્રોટોન કેવો હોય ધન આયન ઇલેક્ટ્રોન પોતે કેવો આયન ધરાવે ઋણ આયન અને ન્યુટ્રોન કેવું હોય તટસ્થ તો હંમેશા એકબીજાના આકર્ષણમાં કયા આકર્ષણ હોય તો જે ધન હોય તે અને જે ઋણ હોય તેનો અર્થ ઇલેક્ટ્રોન એ કોની સાથે સાથે આકર્ષણમાં હશે પ્રોટોન બરાબર એટલે કીધું છે કે ઇલેક્ટ્રોન જે તે કેન્દ્રમાંના સોરી પરમાણુના કેન્દ્રની સાથે બંધિત બરાબર ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની સાથે શું હોય બંધિત હોય એ આપણે સમજી ગયેલા છે ચાલો આગળ જઈએ નેક્સ્ટ કે ક્વોન્ટિક્રુટ ઇલેક્ટ્રોનિય ઊર્જા સ્તર ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનું સીધું જ પરિણામ છે અને ઊર્જા સ્તર સ્ટ્રોડિંગર સમીકરણથી માન્ય ઉકેલ છે હવે વિદ્યાર્થી મિત્રો બીજું કે ઇલેક્ટ્રોનિય ઊર્જા સ્તર એ ઇલેક્ટ્રોનીક તરંગ પ્રકૃતિનું સીધું જ પરિણામ છે હવે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર શું હોય છે તો આપણે પરમાણુની ફરતે કક્ષકો જોઈએ છે બરાબર ને કક્ષકો ધેટ મીન્સ કે વિદ્યાર્થી મિત્રો સમજો કે તમે ફોર એક્ઝામ્પલ તરીકે એવું વિચારી લો કે આ છે પરમાણુનું કેન્દ્ર બરાબર છે અહીંયા હું દોરું છું કેન્દ્ર બરાબર છે એની ફરતે આ પહેલી કક્ષક બરાબર છે એની ફરતે આ બીજી કક્ષક એની ફરતે આ ત્રીજી કક્ષક એવી રીતે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી કક્ષકો એકબીજા કેન્દ્રની ફરતે હોય તો અહીંયા કીધું છે કે તરંગ પ્રકૃતિનું સીધું જ પરિણામ છે બરાબર આગળ ધ્યાન આપજો પરમાણુમાં ઇલેક્ટ્રોન નું કે ઇલેક્ટ્રોન એટલી ઝડપે ગતિ કરતો હશે કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન કે વેગ આપણે નક્કી કરી શકતા નથી પણ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પરથી આપણે આ જોયેલું તો આ સિદ્ધાંત પ્રમાણે પરમાણુમાં ઇલેક્ટ્રોનનો પથ કદી ચોકસાઈ નક્કી કરી શકાય નહીં કે જાણી શકાતો પણ નહીં આગળ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો પરમાણ્વીય કક્ષક પરમાણુમાંના ઇલેક્ટ્રોન નું તરંગ વિધેય છે જ્યારે કોઈ એક કોઈ ઇલેક્ટ્રોન તરંગ વિધેય તરીકે વર્ણન કરવામાં આવે ત્યારે આપણે કહીએ છીએ કે ઇલેક્ટ્રોન તે ચોક્કસ કક્ષક ધરાવે છે ઇલેક્ટ્રોનના ના માટે ઘણા તરંગ વિધેયો શક્ય હોવાથી

દરેક કક્ષકમાં ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોન ને નિશ્ચિત ઉર્જા હોય છે એક કક્ષકમાં બે કરતા વધારે ઇલેક્ટ્રોન સમાવી શકે નહીં વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીમાં પણ આ હેડલાઇન હોવું જોઈએ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે જોયું કે આ પરમાણુનું કેન્દ્ર બરાબર એની ફરતે આપણે જે આ ગોળાકાર ભાગ જોયા બધા બરાબર વિદ્યાર્થી મિત્રો ઓવરલેપિંગ નથી થતું આકૃતિને થોડીક તમારી રીતે સ્પષ્ટ દોરવાની બરાબર છે એટલે દોરવાની મીન્સ આ સમજવાની છે હવે વિદ્યાર્થી મિત્રો આ દરેક જે ગોળાકાર પટ છે ને એની અંદર શું હોય છે તો એને એ પઠ પર ઇલેક્ટ્રોન ફરે ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે કઈ ગમે તેમ નથી જતા ઇલેક્ટ્રોન એક નિશ્ચિત ગોળાકાર જે ભાગ દેખાય ને ગોળાકાર જે રસ્તો એની પર જ ઇલેક્ટ્રોન ફરે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો એક પથ પર કેટલા ઇલેક્ટ્રોન ફરે બે ફરે કેટલા ઇલેક્ટ્રોન બે એટલે કે હવે આપણે આ છેલ્લું જ રાઉન્ડ લઈ લઈએ તો એની પર કેટલા ઇલેક્ટ્રોન હશે બે ઇલેક્ટ્રોન હશે હવે વિદ્યાર્થી મિત્રો બંને ઇલેક્ટ્રોન ની દિશા કેવી ખબર પરસ્પર એક થી વિરુદ્ધ એક ઘડિયાળના ના કાંટા ની દિશા માં ફરે તો બીજો ઘડિયાળના ના કાંટા ની વિરુદ્ધ દિશા માં ફરે બરાબર એક આમ ફરે તો બીજો આમ ફરે ખબર પડી ગઈ ચાલો હવે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં વધતી ઊર્જાના ક્રમમાં ઇલેક્ટ્રોન ભરવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો સમજો કે ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું કે ધારો કે આ ફરી પાછું હું એક કેન્દ્ર લઉં છું બરાબર છે ધ્યાન આપજો કે હું એક કેન્દ્ર લઉં છું બરાબર મારી પાસે અત્યારે ટોટલ ત્રણ ઇલેક્ટ્રોન છે બરાબર ચાલો હવે એ ત્રણ ઇલેક્ટ્રોન ને મારે કેન્દ્ર કક્ષકમાં ભરવાના મેં તમને શું કીધું એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય બે જ તો સ્વાભાવિક છે કે અત્યારે મારી પાસે ત્રણ ઇલેક્ટ્રોન છે તો ત્રીજો ઇલેક્ટ્રોન ભરવા માટે બે તો આપણે એકમાં ભરી દઈશું અહીંયા પણ ત્રીજો ભરવા માટે મારે બીજી કક્ષક દોરવી પડશે ને એટલે કીધું છે કે વધુ ઇલેક્ટ્રોન પરમાણુમાં દરેક ઇલેક્ટ્રોન માટે કક્ષક તરંગ વિધેય હોવું જોઈએ જે તે ઇલેક્ટ્રોન ધરાતી કક્ષકની લાક્ષણિકતા હોય છે હવે વિદ્યાર્થી મિત્રો જે તે ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકની લાક્ષણિકતા એટલે શું તો કે બધી કક્ષક એવી નથી હોતી કે જેને શું કહેવાય કે ઈચ્છા થાય તેટલા ઇલેક્ટ્રોન સ્વીકારી લે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ચાર પ્રકારની કક્ષક છે એસ પી ડી અને એફ

આ થયું વિદ્યાર્થી મિત્રો એક પહેલું પ્રાઇમરી સ્વરૂપે જોઈએ તો એ આ પહેલું છે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો યાંત્રિકીય નમૂનો એટલે યંત્ર દ્વારા જે કંઈ સંશોધન થયું તે બરાબર ને યંત્ર દ્વારા જે કંઈ નિહાળાયું તે પણ આપણે પરમાણુય નમૂનાને કઈ રીતે ભણેલા તો આપણે તેવું ભણેલા કે પરમાણુ એવો હશે જેની અંદર કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન ફરતે ફરતા હશે ઇલેક્ટ્રોન પરમાણુ અતિ સૂક્ષ્મ હશે ઘણા બધા પરમાણુ ભેગા થશે તો તે ભેગા મળીને બનાવશે અણુ પણ વિદ્યાર્થી મિત્રો હવે પરમાણુની આસપાસ પણ ઘણી બધી કક્ષકો ફરે જેમ આપણે પરમાણુ એટલે કે કેન્દ્ર કોને ધારવાનું તો આપણે આપણને ખબર છે કે આપણે અત્યારે તહેવાર તહેવાર સ્વરૂપે જોઈએ તો આપણે નોરતાનો તહેવાર નજીક છે કેન્દ્રસ્થ સ્થાન લઈ લઈએ આપણે બરાબર જ્યાં માતાજીનો ફોટો મૂકેલો હોય એને લેવાનું કેન્દ્ર પ્રોટોન અને ન્યુટ્રોન ફરતે જે રાઉન્ડમાં સર્કલમાં બધા પબ્લિક હોય છે એને લેવાના આપણે કક્ષકો બરાબર છે તો એક કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો કેટલા ઇલેક્ટ્રોન ફક્ત બે જ એક ઘડિયાળના કાંટાની દિશામાં બીજો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે થેન્ક યુ